ટેબલ્સ અથવા ટેબલ ફોર્મેટ વિશે માહિતી મેળવશું ડેટા સાથે સહેલાઈથી કામ કરવા માટે તમે ટેબલ ફોર્મેટનો ઉપયોગ કરી શકો છો આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે આપણે કોઈપણ ટેબલ બનાવીએ ત્યારે એનો અમુક ગણોતરીઓ કરવાની હોય છે જેમ કે સરવાળો સરેરાશ આત આવી બધી તો ટેબલની મદદથી તમે બે વસ્તુ કરી શકો છો એક તો તમે આપોઆપ સ્ટાઇલ એપ્લાય કરી શકો છો તેમજ તમે જ્યારે ટેબલ ફોર્મેટમાં ફેરવશો વર્કશીટના ડેટાને ત્યારે આપોઆપ ફિલ્ટરની ફેસિલિટી પણ આપે છે આ ઉપરાંત તમે રો અથવા કોલમનો સરવાળો કરવો હોય તો પણ સહેલાઈથી કરી શકો છો અથવા તો એ ફીચર્સ ઓટોમેટિકલી એક્સેલ એડ કરી દે છે જેથી કરીને ગણતરીમાં આપણને સરળતા રહે છે ટેબલ ફોર્મેટ બે રીતે એપ્લાય થઈ શકે છે કોઈ પણ જગ્યાએ રહી અને ટેબ ટેબમાં જઈ અને ટેબલ આપી શકો છો અથવા તો હોમ ટેબમાં જઈ અને ટેબલ આપી શકો છો તો આ બે ઓપ્શનની મદદથી આપણે કોઈપણ ડેટાને ટેબલ ફોર્મેટમાં ફેરવી શકીએ છીએ અત્યારે હું ડેટાની અંદર ની અંદર ટેબલ ફોર્મેટનો યુઝ કરું છું તમે જુઓ છો આપોઆપ એક્સેલ ટેબલ સિલેક્ટ કરી લીધું છે અને ઓકે આપવાથી તમે જુઓ છો કે દરેક હેડિંગ રોમાં ફિલ્ટર આપોપ આવી ગયા છે તમારે આપવા પડતા નથી હવે જ્યારે તમે ટેબલ ફોર્મેટ લો છો ત્યારે ઉપર ડિઝાઇન આવી જાય છે ડિઝાઇન ટેબ એડ થઈ જાય છે એમાં તમે ટોટલ રો ક્લિક કરશો તો તમને અહીંયા ટોટલ આવશે બાય ડિફોલ્ટ એ છેલ્લા કોલમનું ટોટલ કરે છે પરંતુ મારે વેચાણનું ટોટલ જોઈતું હોય તો ત્યાં રાખી ક્લિક કરી અને ફંક્શન સિલેક્ટ કરવાનું છે મારે સરવાળો જોવે છે એટલે હું સમ કરું છું તો તમે જોઈ શકો છો કે મને ખૂબ જ ઝડપથી સરવાળો મળે છે આ જ રીતે હું સરેરાશ મારે વેચાણ જોવું હોય તો હું એવરેજ સિલેક્ટ કરીશ તો મને સરેરાશ એટલે કે ટેબલ ફોર્મેટ વાપરવાથી ગણતરીઓ ખૂબ જ ઝડપથી થઈ શકે છે હવે મારે નવા ડેટા એડ કરવા છે તો તમે રિસાઈઝ ટેબલ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો રિસાઈઝ ટેબલ ઓપ્શન યુઝ કરવાથી તમારે જ્યાં સુધી લંબાવવું હોય ટેબલને એટલી એરિયા સિલેક્ટ કરવાનો છે અને ઓકે આપવાનું છે તો આપ જોઈ શકો છો કે એક્સેલે આપોઆપ વાય બાકીની રો વચ્ચે એડ કરી દીધી અને જેવો હું એમાં ડેટા લખીશ એટલે એનો સરવાળો પણ આપોઆપ થઈ જશે એ જ રીતે તમે અહીંયાથી પણ ટેબલ રિસાઇઝ કરી શકો છો તમારે લેફ્ટ કી પ્રેસ કરી રાખવી પડશે આમ ટેબલની મદદથી તમે ઝડપથી ગણતરી